गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 10 विज्ञान और टेक्नोलॉजी चैप्टर नंबर 6 जैविक क्रियाओं तेमा आपणे प्रश्न नंबर 21 दातनी रचना अने तेनु रक्षण समझाओ। दातनी रचना अने तेनु रक्षण तो सौथी पहेला आपणे तेनी आकृति जोईए कि भाई दातनी रचना खरेखर कई रीतनी आवेली होय छे। आ तमारी समक्ष एक दातनी आकृति सामान्य एवी आपेली छे आपणे। चलो हवे तमे आ रचना ने ध्यानथी जो तो तमने देखाशे के दात एक कोई एक सामान्य पड़नू बनेलू नथी, एक करता वधारे पड़नू बनेलू छे। शेनू बनेलू छे? एक करता वधारे मोटा पड़नू बनेलू छे। चलो तो हवे दात त्रण प्रदेशनो बनेलो छे। केटला प्रदेशनो बनेलो छे? त्रण। सौथी बहारनो दातनो जे आवरण आवे तेने इनेमलनुं आवरण कहेवामां आवे, एटले के मुगट पण कहेवामां आवे। क्या नामथी ओळखवामां आवे? मुगट। पछी दातनो जे मध्य विस्तार छे ए मध्य विस्तारने डेन्टिन कहेवामां आवे। डेन्टिन एटले अस्थिमय रचना। डेन्टिननो मतलब शुं थाय? अस्थिमय रचना, अस्थिनी बनेली रचना। कई रचना? अस्थिनी बनेली रचना, एटले के हाडकानी बनेली रचना। त्यारबाद एनी अंदर जे त्रीजू आवरण छे तेने मज्जा कहेवामां आवे, एटले के आ जे लीटी करेली छे डेश 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 लीटी, मज्जा, जेमां जीवंत रुधिर केशिका, जीवंत सजीव लोहीनी वहेती नळીઓ હોય છે। અને એ જીવંત રુધિર કેશિકા છેલ્લે મૂળ સાથે જોઈન્ટ હોય છે અને આજુબાજુનો જે ભાગ છે તે ચામડીનો ભાગ છે। એટલે આ છે દાંતની રચના। હવે ધ્યાન આપો, દાંતનું ક્ષારણ કે ક્ષરણ, તો દાંતનો ક્ષય થવો એટલે કે દાંતની સૌથી બહાર મુગટનું ઇનેમલનું આવરણ છે અને એની નીચે હાડકાનું અસ્થિમય ડેન્ટિનનું આવરણ છે તે ધીમે ધીમે નાજુક બનવાને કારણે થાય છે। દાંત સડી જવા, દાંત ઘસાઈ જવા, દાંત તૂટી જવો, આવી બધી ઘટનાઓ જે થાય છે તે દાંતનું ઇનેમલનું પડ અને તેની અંદર આવેલું ડેન્ટિનનું પડ નાજુક બને એટલે દાંતને નુકસાન થાય છે। આની શરૂઆત ત્યારે થાય છે જ્યારે જીવાણુ કે બેક્ટેરિયા શર્કરા પર પ્રક્રિયા કરીને એસિડનું નિર્માણ કરે। દાંત સડવાનું કારણ શું છે? તો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં શર્કરા હોય છે અને એ શર્કરા આપણા દાંતની વચ્ચે સલવાઈ જાય છે। જમી લીધા પછી મોઢાની અંદર બેક્ટેરિયા હાજર હોય છે અને આ બેક્ટેરિયા શર્કરાનું વિઘટન કરે છે, જે શર્કરા દાંતની વચ્ચે સલવાઈ ગયેલી હતી, અને એ શર્કરાનું વિઘટન કરીને એસિડ બનાવે છે। શું બનાવે છે? એસિડ। અને પછી એ એસિડ દાંતનું ઇનેમલનું જે નાજુક પડ છે એનું વિખનિજીકરણ કરે। વિખનિજીકરણ એટલે કે તોડી નાખે, વિઘટન કરી નાખે, વિખનિજીકરણ કરે છે। ચાલો, ખનિજ, દાંતની અંદર ખનિજ કે ક્ષારને દૂર થવાની ક્રિયા એટલે વિખનિજીકરણ। શું? દાંતની અંદરનું જે ખનિજ છે, જે ક્ષાર છે, એને દૂર થવાની ક્રિયા, ભાંગી જવાની ક્રિયા, વિઘટન થવાની ક્રિયા એટલે વિખનિજીકરણ। હવે ધ્યાન આપો, મોઢાની અંદર અનેક જીવાણુ એટલે કે બેક્ટેરિયા રહેલા હોય છે જે ખાદ્ય કણો કે અણુઓ સાથે ભળી જઈને દાંત ઉપર ચોંટી જાય છે અને પ્લેક નામની રચના બનાવે છે। પ્લેક એટલે દાંત ઉપર ઉપસી ગયેલો એક પ્રકારનો સડો, મેલ। આપણે કીધું હમણે કે તમે ખોરાક ખાધો હોય એટલે ખોરાકના કણો દાંતની અંદર ચોંટી ગયા હોય, એ ખોરાકના કણ ઉપર બેક્ટેરિયા બેસી જાય, બેક્ટેરિયા એ ખોરાકના કણમાં ભળી જાય છે અને દાંતની ઉપર સડાનું એક પડ બની જાય છે, એકદમ કથ્થઈ રંગનું કે કાળા રંગનો સડો બેસી જાય અને એનું પડ બનાવી દે છે। આ દંતીય પ્લેક દાંતને ઢાંકી દે છે। આ જે પ્લેક સડો જે છે દાંતને ઢાંકી દે છે એટલે લાળ રસ એસિડને સક્રિય કરવા માટે કે પ્રક્રિયા કરવા માટે દાંતની સપાટી સુધી પહોંચી શકતું નથી। એટલે મોઢાની ઉપર જે પ્લેક નામનું સડાનું પડ છે એ દાંતની અંદર સંપૂર્ણ વિટળાઈ જાય
એટલે મોઢામાંથી જે લાળરસ ઉત્પન્ન થાય ને બેઝિક હોય એ એસિડને દૂર કરવા માટે દાંત સુધી પહોંચી શકતું નથી. જો તેઓ ઉપર કોઈ અસર થાય નહીં એટલે કે લાળરસ કોઈ અસર કરી શકે નહીં તો પછી દાંતની અંદર જે પેલો સડો બેસેલો છે સડો ધીમે ધીમે દાંતની અંદર જાય એટલે મજ્જામાં પ્રવેશે, દાંતનો સૌથી અંદરનો ભાગ જેને જીવંત પેશી કહેવામાં આવે, અને પછી એને તોડે, એનું દહન થાય, એને છોલી નાખે, એને તોડી નાખે એટલે આપણે ઠંડુ કે ગરમ ખાઈએ ને ત્યારે ઝણઝણાટી થાય, દાંત દુખવા લાગે, સંક્રમણ એટલે કે આનાથી રોગ પણ ફેલાતા હોય છે. ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્ન નંબર 22. ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો. વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી 21મા પ્રશ્ન સુધી તમારા ચેપ્ટરનો પોષણનો ભાગ પૂરો થયો. આ ચેપ્ટર 4 ભાગમાં ડિવાઇડેડ છે, પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન. એમાંથી પોષણનો ભાગ પૂરો થઈ ગયો, હવે શ્વસન શરૂ થાય છે અને એ શ્વસન શરૂ થાય છે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથથી. ચલો જોઈએ તો પોષણની ક્રિયામાં કોષમાં ઉપયોગમાં લેવાયેલા ખાદ્ય પદાર્થોનો ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઉપયોગ થાય છે. કે જ્યારે આપણે પોષણ લઈએ છીએ, ખોરાક ખાઈએ છીએ, ખોરાક ખાઈએ એટલે ખોરાકમાં ગ્લુકોઝ મળે, એ ગ્લુકોઝ આપણા શરીરના કોષમાં જાય અને એ ગ્લુકોઝની મદદથી આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. તો વિવિધ સજીવો વિવિધ પદ્ધતિઓ દ્વારા ઉર્જા પ્રાપ્તિ માટે ઉપયોગ કરે છે. જુદા જુદા સજીવો જુદી જુદી પદ્ધતિથી ઉર્જા મેળવે છે. તો અહીંયા બે પ્રકાર પાડેલા છે. જો કેટલાક સજીવો ઉર્જા મેળવવા માટે ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન કરે છે, પણ એ સંપૂર્ણ વિઘટન કરવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે, તેટલે આવા સજીવોના શ્વસનને શું કહેવાય? જારક શ્વસન કહેવાય. શું કહેવાય? જારક શ્વસન. પણ જ્યારે કેટલાક સજીવો એવા છે કે જે ગ્લુકોઝનું વિઘટન કરવા માટે ઓક્સિજનનો ઉપયોગ જ નથી કરતા, એટલે કે ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન કરે છે, અધૂરું વિઘટન કરે છે, એટલે તેને કેવું શ્વસન કહેવાય? અજારક શ્વસન. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને શ્વસનના બે પ્રકાર આપી દીધેલા છે, કે જે સજીવો ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન કરવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે તેમને જારક શ્વસન કહેવાય છે, અને જે સજીવો ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન કરે છે તેને અજારક શ્વસન કહેવાય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ગ્લુકોઝનું વિઘટન કેમ થાય છે, ગ્લુકોઝનું વિઘટન કેમ થાય છે એ જોઈએ, કે ગ્લુકોઝ તોડે છે કોણ, એનું વિઘટન કોણ થાય છે. તો ધ્યાન આપો, સૌ પ્રથમ કોષમાં ગ્લુકોઝનો અણુ રહેલો હોય, એક ગ્લુકોઝના અણુની અંદર કેટલા કાર્બનના અણુ હોય? 6 કાર્બનના અણુ હોય. એ 6 કાર્બનના અણુ ધરાવતો જે ગ્લુકોઝ છે તૂટી જાય અને 2 પાયરુવેટ નામના અણુ બને. કેટલા અણુ બને? 2 પાયરુવેટ નામના અણુ બને. એક પાયરુવેટ નામના અણુની અંદર 3 કાર્બન હોય તો 2 પાયરુવેટના અણુની અંદર કેટલા કાર્બન થઈ ગયા? 6 કાર્બન થઈ ગયા. આ ક્રિયા ક્યાં થાય છે? કોષરસમાં થાય છે. ક્યાં થાય છે? કોષરસમાં. અને આ ક્રિયા માટે ઓક્સિજનની જરૂર હોતી નથી. આ પ્રક્રિયા બધા જ સજીવોમાં સામાન્ય થાય. અત્યારે જે ભણ્યા ને કે સૌ પ્રથમ કોષની અંદર ગ્લુકોઝ હોય જે 6 કાર્બનનો બનેલો હોય, એ ગ્લુકોઝનું વિઘટન થાય, એમાંથી પાયરુવેટ નામનો અણુ બને, એક પાયરુવેટમાં 3 કાર્બન હોય એવા 2 પાયરુવેટ બને. આ ક્રિયા કોષરસમાં થાય અને આ ક્રિયામાં ઓક્સિજનની જરૂર હોતી નથી. આ ક્રિયા દરેક સજીવમાં થાય, વનસ્પતિમાં થાય, પ્રાણીમાં થાય, બધા જ સજીવમાં આ ક્રિયા સામાન્ય છે. પણ આના પછીની ક્રિયા, હવેની ક્રિયા એટલે કે હવે પાયરુવેટનું ચયાપચય એટલે કે પાયરુવેટનું હવે વિઘટન થાય, રૂપાંતર થાય, તો એ રૂપાંતર ઓક્સિજનની હાજરી પર પણ થાય અને ઓક્સિજનની ગેરહાજરીમાં પણ થાય. તો એને આધારે શ્વસનના કેટલા પ્રકાર પડી જાય? 2. જો પાયરુવેટનું ચયાપચય ઓક્સિજનની હાજરીમાં થાય તો તેને શું કહેવાય? જારક શ્વસન. અને જો પાયરુવેટનું ચયાપચય ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો એને શું કહેવાય? અજારક શ્વસન. ચાલો એના પછી, તો પાયરુવેટનું ચયાપચય 3 વિવિધ પરિપથ પર થાય. ચયાપચય એટલે વિઘટન,
અને નવા અણુ બનવા. ચયાપચયની સંધિ છૂટી પાડો જોઈએ, ચય પ્લસ અપચય. ચય એટલે પાયરુવેટ તૂટે, સોરી ચય એટલે પાયરુવેટ તૂટે અને એમાંથી નવા અણુ બને, અને અપચય એટલે પાયરુવેટ તૂટે એટલે બંને ભેગું ક્રિયા થાય. તો સૌથી પહેલાં પાયરુવેટનું અજારક ચયાપચય સમજીએ. અજારક ચયાપચય એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં શું થાય પાયરુવેટનું, તો એમાં બે રસ્તા બને, બે સંભાવના છે, બે ક્રિયા થાય. અજારક શ્વસન પાયરુવેટનું અજારક ચયાપચય બે રીતે થાય, બે રસ્તા છે. તો પહેલો રસ્તો શેમાં જોવા મળે, એક કોષીય ઈષ્ટ નામની ફૂગમાં. એક ફૂગ છે જેનું નામ છે ઈષ્ટ અને જે ફક્ત એક કોષની બનેલી છે. તો ત્યાંના ભાગળની પ્રક્રિયા તો તમે ભણી ગયા, ફરીથી એક વખત બોલી જાઉં છું. સૌ પ્રથમ ઈષ્ટ નામની ફૂગની અંદર ગ્લુકોઝ હોય, જે 6 કાર્બન ધરાવતો હોય. તેનું પાયરુવેટમાં વિઘટન થાય, એક પાયરુવેટ 3 કાર્બન ધરાવતો હોય, એવા બે અણુ બને. આ ક્રિયા કોષરસમાં થાય, આ ક્રિયા માટે ઓક્સિજનની જરૂર હોતી નથી, આ ક્રિયા આટલી સામાન્ય છે. હવે ફૂગમાં આગળ શું થાય, તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં જે પાયરુવેટ હતો એ પાયરુવેટ 3 કાર્બન ધરાવતો હતો, અને એ પાયરુવેટના બે અણુનું ઇથેનોલ, એટલે કે બે અણુ ઇથેનોલ, એક અણુમાં 2 કાર્બન હોય એવા કેટલા ઇથેનોલ બને, 2 અણુ. અને કાર્બન ડાયોક્સાઇડના 2 અણુ, એટલે કે એક અણુમાં 1 કાર્બન હોય એવા કાર્બન ડાયોક્સાઇડના કેટલા અણુ 2 અણુમાં રૂપાંતર પામે છે. આ ક્રિયાને આથવણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? આથવણ. અને આ ક્રિયા ક્યાં થાય? ઈષ્ટના કોષરસમાં થાય. ક્યાં થાય? ઈષ્ટના કોષરસમાં થાય. આ ક્રિયા ફક્ત ઈષ્ટમાં જ નથી થતી, પરંતુ કેટલાક બેક્ટેરિયામાં પણ થાય, અન્ય કેટલીક ફૂગમાં પણ થાય, અને કેટલાક અંતઃ પરોપજીવી સજીવો ભણેલા ને આગળ, અંતઃ પરોપજીવી સજીવ એટલે સામેના સજીવના શરીરની અંદર ચાલ્યા જાય અને એમાંથી પોષણ મેળવે, તેમાં આ પ્રક્રિયા થાય. એના પછી બીજો પથ, અજારક પાયરુવેટનું અજારક ચયાપચયનો બીજો રસ્તો ક્યાં જોવા મળે? સ્નાયુકોષમાં. જે પ્રાણીઓ હોય છે વિવિધ પ્રકારના, એના જે પ્રાણીઓને સ્નાયુ છે, સ્નાયુ પેશી છે, એ સ્નાયુ પેશીમાં સ્નાયુકોષ છે, તેમાં આ પ્રક્રિયા જોવા મળે. તો આગળની પ્રક્રિયા તો સેમ ટુ સેમ જ થશે બધા સજીવોમાં. એક વખત દોહરાવી દઉં છું કે સૌ પ્રથમ કોષની અંદર ગ્લુકોઝ રહેલો હોય 6 કાર્બનનો, એ તૂટી જાય, એમાંથી પાયરુવેટ બને. એક પાયરુવેટ 3 કાર્બનનો હોય એવા 2 અણુ પાયરુવેટના બને. આ ક્રિયા કોષરસમાં થાય અને અહીંયા ઓક્સિજનની જરૂર પડતી નથી. હવે આગળ કે ઓક્સિજનના અભાવમાં પાયરુવેટ તૂટી જાય, જે કેટલા કાર્બનનો બનેલો હતો પાયરુવેટ 3 કાર્બનનો, અને તૂટીને 2 અણુ લેક્ટિક એસિડના બનાવે. કેટલા અણુ લેક્ટિક એસિડના બનાવે? 2 અણુ. એક લેક્ટિક એસિડમાં 3 કાર્બન હોય તો 2 લેક્ટિક એસિડમાં કેટલા કાર્બન હોય? 6. એટલે 2 અણુમાં લેક્ટિક એસિડમાં રૂપાંતર પામે છે. સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડ જમા થાય, કારણ કે સ્નાયુની અંદર સતત કાર્ય થાય એટલે એમાં અજારક ચયાપચય થાય, અજારક શ્વસન થાય, એટલે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. ઉત્પન્ન થતો લેક્ટિક એસિડ આપણા શરીરના સ્નાયુની અંદર દુખાવો કરે છે. આ ક્રિયાથી સ્નાયુ નિષ્ક્રિય થાય. આ ક્રિયાથી સ્નાયુ કેવો થાય? નિષ્ક્રિય. તો મેં તમને જે 2 રસ્તા બતાવ્યા છે એ હું તમને હવે ચાર્ટ દોરીને સમજાવું. અહીંયા નીચે ચાર્ટ આપેલો જ છે. ચાલો છતાં આપણે એક વખત સમજાવીએ છીએ. સૌથી પહેલાં કઈ ક્રિયા થાય? તો કે તમારા શરીરની અંદર કોણ રહેલું હોય? ગ્લુકોઝ રહેલો હોય. એક ગ્લુકોઝમાં કેટલા કાર્બન હોય? 6 કાર્બન હોય. એવો ગ્લુકોઝનો કેટલો અણુ હોય? 1 અણુ હોય. એ ગ્લુકોઝ ઉપર શું થાય? કોષરસમાં પ્રક્રિયા થાય. કોષરસમાં પ્રક્રિયા થઈને શું બને? પાયરુવેટ બને. એક પાયરુવેટમાં કેટલા કાર્બન હોય? 3 કાર્બન. એવા કેટલા અણુ બને? 2 અણુ બને. અહીંયા સુધીની પ્રક્રિયા બેટા બધામાં કેવી હોય? સમાન. પણ અહીંથી પ્રક્રિયા વિરુદ્ધ બને. સૌથી પહેલાં આપણે શેમાં પ્રક્રિયા જોઈએ? તો કે ઈષ્ટ નામની ફૂગમાં પ્રક્રિયા જોઈએ. તો ઈષ્ટ નામની ફૂગમાં કઈ રીતની પ્રક્રિયા થાય? તો કે પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીની અંદર પ્રક્રિયા થાય અને શું બને બેટા? ઇથેનોલ બને. એક ઇથેનોલમાં કેટલા કાર્બન? 2. એવા કેટલા અણુ બને? 2 અણુ બને. કેટલા અણુ બને? 2. પ્લસ કાર્બન ડાયોક્સાઇડ,
एक कार्बन डाइऑक्साइड में एक कार्बन एवा पण केटला अणु बने बे अणु बने अने प्लस शू उत्पन्न थाय ऊर्जा ऊर्जा एटले कोण एटीपी एटीपी नु पूरु नाम तमने बधाने आवडे छे ने नवमा धोरण में भणेला एटीपी एटले एडिनो साइन ट्राय फॉस्फेट। चलो एना पछी आगळ आइस्ट नामनी प्रक्रिया फूगनी अंदर पछी हवे बीजी प्रक्रिया कोनी अंदर थाय तो के प्राणी नी स्नायु पेशी में एटले के स्नायु कोष में प्रक्रिया थाय ज्या ऑक्सिजन नी शुं होय छे गैरहाजरी होय छे हा के ना। चलो तो त्या विघटन थईने शुं बने छे लेक्टिक एसिड बने छे। शुं बने छे बेटा लेक्टिक एसिड। एक लेक्टिक एसिड में केटला कार्बन होय त्रण एवा केटला अणु बने बे अणु बने प्लस शुं उत्पन्न थाय ऊर्जा ऊर्जा एटले कोण एटीपी। हवे त्रीजी प्रक्रिया समझवानी वारी आवेली छे। कोनी वारी आवेली छे त्रीजी प्रक्रिया। चार्ट तो अहीं दोरेलो छे पण हुं तमने बोर्ड ऊपर दोरतो ज जईश। तो आ त्रीजी प्रक्रिया जे छे ए प्रक्रिया ने हवे आपणे शुं कही शकीए तो के पायरुवेट में जारक चयापचय आपणे अजारक चयापचय ना बे रस्ता जोईए अने आने आपणे चार्ट वडे पण बतावा पण हवे आपणे जारक चयापचय एटले के ऑक्सिजन नी हाजरी में जोवानुं छे तो एनो एक ज रस्तो छे एक ज रस्तो छे एने शेमांथी पसार थाय तो के प्राणीना कोषमां जोवा मळे અને વનસ્પતિના કોષમાં જોવા મળે। શેમાં જોવા મળે પ્રાણીના કોષમાં અને વનસ્પતિના કોષની અંદર તે જોવા મળે છે। જોઈએ કઈ રીતે તો કે ઓક્સિજનની હાજરીમાં પાયરુવેટ જે ત્રણ કાર્બન આગળની પ્રક્રિયા સેમ ટુ સેમ જ રહેશે યાદ છે ને। ફરીથી એક વખત બોલી દઉં છું કે ભાઈ એક ગ્લુકોઝનું કોષ રસમાં વિઘટન થાય અને એમાં એક ગ્લુકોઝ છ કાર્બનનો બનેલો હોય તૂટે એટલે એમાંથી પાયરુવેટ બને પાયરુવેટ ત્રણ કાર્બનનો બનેલો હોય એવા પાયરુવેટના બે અણુ બને અને કોષરસની અંદર પ્રક્રિયા થાય સંપૂર્ણ। તો આમ ઓક્સિજનની હાજરીમાં પાયરુવેટ ત્રણ કાર્બનનો એક અણુ હોય એવા બે અણુ હોય એનું રૂપાંતર થાય કાર્બન ડાયોક્સાઇડની અંદર એક કાર્બન ડાયોક્સાઇડ એક કાર્બનનો બનેલો હોય એવા છ કાર્બન ડાયોક્સાઇડના અણુ બને પ્લસ પાણીમાં એનું રૂપાંતર થાય એટલે તેને જારક શ્વસન કહેવામાં આવે। કેવું શ્વસન કહેવામાં આવે જારક શ્વસન। આ ક્રિયામાં પાયરુવેટનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રમાં જોવા મળે છે કે આ પાયરુવેટ આગળ બધામાં જે પ્રક્રિયા થઈ બધામાં શેમાં પ્રક્રિયા થઈ કોષરસમાં પ્રક્રિયા થઈ પણ અહીંયા જારક શ્વસન જે છે એ શેમાં પ્રક્રિયા થાય કોષની અંદર આવેલા કણાભ સૂત્રમાં પ્રક્રિયા થાય શેમાં પ્રક્રિયા થાય કોષની અંદર આવેલા કણાભ સૂત્રમાં। આ ક્રિયા પ્રાણી કોષના સ્નાયુ કોષ સિવાયના બધા જ કોષમાં થાય। આ જે પ્રાણીનું સંપૂર્ણ શરીર છે એ પ્રાણીના સંપૂર્ણ શરીરની અંદર જે જુદા જુદા સ્નાયુ કોષ આવેલા છે તો સ્નાયુ કોષ સિવાયના બધા જ કોષની અંદર આ જારક શ્વસન જોવા મળે છે તેમજ વનસ્પતિના એવા કોષોની અંદર પણ આ પ્રક્રિયા થાય છે કે જ્યાં પ્રકાશ સંશ્લેષણ થતું ન હોય। વનસ્પતિના એવા કોષોની અંદર પ્રક્રિયા થાય છે જ્યાં પ્રકાશ સંશ્લેષણ થતું હોય નહીં। તો આપણે ચાર્ટ દ્વારા જોઈ લઈએ કે આ પ્રક્રિયા ક્યાં થાય તો લખવાનું પ્રાણીના સ્નાયુ કોષ સિવાયના તમામ કોષમાં અને વનસ્પતિના જે કોષો અથવા વનસ્પતિના જે ભાગમાં પ્રકાશ સંશ્લેષણ ન થતું હોય તેવા ભાગમાં અથવા તેવા કોષોમાં આ પ્રક્રિયા થાય। આ પ્રક્રિયામાં ઓક્સિજનની હાજરી હોય છે। ઓક્સિજનની બેટા શું હોય છે હાજરી એટલે ઓક્સિજનની હાજરીને કારણે છ અણુ કાર્બન ડાયોક્સાઇડના ઉત્પન્ન થાય છ અણુ એક અણુમાં કેટલા કાર્બન હોય એક પ્લસ શું ઉત્પન્ન થાય પાણી ઉત્પન્ન થાય શું ઉત્પન્ન થાય પાણી અને પ્લસ શું ઉત્પન્ન થાય ઉર્જા ઉર્જા એટલે શું ઉત્પન્ન થાય એટીપી। તો આમ ઓક્સિજનની હાજરીમાં થતી જે પ્રક્રિયાઓ છે એ બધી કઈ પ્રક્રિયાના નામે ઓળખવામાં આવે જારક શ્વસન।
પણ શરૂઆતની આ પહેલી પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં છે, એટલે એને કયા નામથી ઓળખવામાં આવે? અજારક શ્વસનના નામથી ઓળખવામાં આવે છે. આ અજારક શ્વસનની અંદર જે એટીપી ઉત્પન્ન થાય છે, તે એટીપી ઉર્જાનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. પણ એની સરખામણીમાં જે જારક શ્વસનમાં એટીપી ઉર્જા ઉત્પન્ન થાય છે, તો તે એટીપીનું પ્રમાણ કેવું હોય છે? વધુ હોય છે. એટલે આમ જારક શ્વસન દ્વારા પ્રક્રિયા દ્વારા ઉપયોગમાં લેવાતી ઉર્જાનો ઉપયોગ વધુ થાય છે, જ્યારે અજારક શ્વસન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ઉર્જાનો ઉપયોગ કેવો થાય છે? ઓછો થાય છે. ચાલો, તો આ હતો સંપૂર્ણ એનો ચાર્ટ. સવાલની સાથે તમારે ફરજિયાત આને લખવાનો રહેશે. ચાલો, એના પછી 23મો પ્રશ્ન. એક નાનો એવો તફાવત તમને આપેલો છે, જારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત. ચલો, તો બંનેના એક એક મુદ્દા જોઈશું. જારક શ્વસન એટલે કે જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થતું હોય તે જારક શ્વસન કહેવાય. અજારક શ્વસન એટલે જેમાં ગ્લુકોઝના વિઘટનની ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોય તેને અજારક શ્વસન કહેવાય. જારક શ્વસન પ્રાણી કોષની અંદર અને વનસ્પતિ કોષમાં જોવા મળે, જ્યારે અજારક શ્વસન ઈષ્ટમાં જોવા મળે, અન્ય ફૂગમાં જોવા મળે, કેટલાક બેક્ટેરિયામાં જોવા મળે, કેટલાક અંતઃ પરોપજીવી સજીવમાં જોવા મળે અને કેટલાક સ્નાયુ કોષમાં જોવા મળે છે. જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે, જ્યારે અજારક શ્વસન દરમિયાન ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે. જારક શ્વસન દરમિયાન નિપજમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે, જ્યારે અજારક શ્વસનની નિપજમાં ઇથેનોલ મળે છે, લેક્ટિક એસિડ મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. જારક શ્વસન એટીપી સ્વરૂપે ઉર્જા વધુ મુક્ત કરે છે, જ્યારે અજારક શ્વસનમાં એટીપી સ્વરૂપે ઉર્જા ઓછી મુક્ત થાય છે. જારક શ્વસનની ક્રિયા કઈ જગ્યાએ થતી હોય છે? કણાભ સૂત્રમાં. જ્યારે અજારક શ્વસનની ક્રિયા કોષના કોષરસમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? કોષના કોષરસની અંદર જોવા મળે છે. ચલો, એના પછી આગળ પ્રશ્ન નંબર 24. ટૂંક નોંધ લખો, એટીપી. એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, એટીપી. તો એટીપી મોટાભાગની કોષીય પ્રક્રિયાઓ માટે એટીપી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ એક ઉર્જા ચલણ છે. શું છે? ઉર્જા ચલણ છે. તો ઉર્જા ચલણનો મતલબ શું? એક ઉદાહરણ સાદું આપું કે દુકાને તમે જાઓ છો કોઈ વસ્તુ ખરીદવા માટે, તો તમે વસ્તુના બદલામાં શું આપો છો? પૈસા આપો છો ને. કોઈ એમ કહે છે કે ના સાહેબ, અમે પૈસા નથી આપતા, અમે ડાયરી આપીએ છીએ. ભાઈ, કોઈ પૈસા આપતો હોય, કોઈ ડાયરી આપતો હોય, પણ તમે બદલામાં કંઈક આપો છો, એમ તમારા શરીરની અંદર જે રાસાયણિક પ્રક્રિયા છે એ મફતમાં ન થાય. રાસાયણિક પ્રક્રિયા માટે એક ચલણ જોઈએ, ઉર્જા જોઈએ, અને ચલણ ઉર્જાનું નામ છે એટીપી. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, એ ઉર્જા ચલણ છે. હવે આ એટીપીનું સંશ્લેષણ એટલે કે એટીપીની બનાવટ કેમ થાય છે? એટીપીનું સંશ્લેષણ એટલે એટીપીની બનાવટ. એટીપી બને છે કેમ? તો એટીપી બનવા માટેની જે પ્રક્રિયાઓ છે એ હું તમને વ્હાઇટ બોર્ડ ઉપર કમ્પ્લીટ સમજાવું છું. તો આપણે વ્હાઇટ બોર્ડ પર જઈએ, આ બધું જે છે એને પૂછી નાખીએ એક વખત. ચલો, તો જો ધ્યાન આપો કે જ્યારે તમે શ્વસન કરો છો ત્યારે શ્વસન દરમિયાન તમારા શરીરની અંદર હાજર હોય છે એડીપી. એડીપી, એડીપી એટલે એડી એક મિનિટ અચ્છા એડીપી એટલે એડીનો સાઇન ડાયફોસ્ફેટ. ડાય એટલે બે, ડાયનો મતલબ શું થાય? બે. પણ જ્યારે શ્વસન કરો છો ત્યારે શ્વસન દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થાય છે
શું ઉત્પન્ન થાય છે? ઉર્જા. તો એ ઉર્જાનો ઉપયોગ કરીને એડીપી સાથે એક અકાર્બનિક, અકાર્બનિક એટલે કાર્બન વગરનો ફોસ્ફરસ આયન જોડાય છે. કાર્બન વગરનો ફોસ્ફરસ આયન જોડાય છે. કોનો ઉપયોગ કરીને? ઉર્જાનો ઉપયોગ કરીને. એટલે કે ઉર્જાનો ઉપયોગ થઈને શું બને છે? તો કે એડીપી અને તેની સાથે એક બંધ બને છે. આજે આમ આડી લીટી કરીને એ બંધ બને છે અને ફોસ્ફરસ આયન જોડાય છે. આ બંને અહીંયા ભેગા થયા, એડીપી અને અકાર્બનિક ફોસ્ફેટ આયન, આ બંને અહીંયા ભેગા થયા એટલે કે નવા બંધનું નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય છે? નવા બંધનું નિર્માણ. અને આ બંધનું નિર્માણ બનીને શું બની જાય? એટીપી. એટીપી એટલે એડીનો સાઇન ટ્રાયફોસ્ફેટ, ટ્રાય એટલે ત્રણ, ટ્રાયફોસ્ફેટ બે હતા અહીંયા, એડીનો સાઇન ડાયફોસ્ફેટ, ડાય એટલે બે. પછી જ્યારે શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે તો એ ઉર્જાનો ઉપયોગ કરીને એક અકાર્બનિક ફોસ્ફરસ આયન જે છે એ એડીપી સાથે જોઈન્ટ થાય ને નવા બંધનું નિર્માણ કરે. આ બંધની અંદર ઉર્જાનો સંગ્રહ થાય. આ જે બંધ બનેલો છે ને, આ બંધ આ રીતે, એ બંધની અંદર કોનો સંગ્રહ થાય? ઉર્જાનો સંગ્રહ થયેલો છે. હવે આ જે ઉર્જાનો સંગ્રહ થયેલો છે તો ધ્યાન આપો, ક્યારેક તો એ ઉર્જા વાપરવી પડશે. એ ઉર્જા બહાર તો કાઢવાની ને, કારણ કે સંગ્રહ કરેલો છે તો એ વાપરવા માટે જ સંગ્રહ કરેલો છે. તો કઈ રીતે ઉર્જા બહાર નીકળે છે? તો ચલો આપણે એ સમજીએ કે ભાઈ આ એટીપી છે. એટીપી એટલે એડીનો સાઇન ટ્રાય ફોસ્ફેટ, આ એટીપી છે. એ એટીપી એક પાણીના અણુનો ઉપયોગ કરે છે. કોનો ઉપયોગ કરે છે? પાણીના અણુનો ઉપયોગ કરે. પાણીના અણુનો ઉપયોગ કરે ને એટલે એટીપી સાથે આ જે બંધ બનાવેલો, એડીપી સાથે જે આ બંધ બનાવેલો જે છે, આ બંધનું જે નિર્માણ છે એ બંધ નિર્માણ તૂટે છે. એ બંધ નિર્માણ શું થાય છે? તૂટે છે. અને બંધ નિર્માણ તૂટે એટલે ફોસ્ફરસ આયન અલગ થઈ જાય. કેવો? અકાર્બનિક ફોસ્ફરસ આયન અલગ થઈ જાય. તો આ કોણ બની ગયું? એડીપી. એડીપી એટલે એડીનો સાઇન ડાયફોસ્ફેટ, એડીનો સાઇન ડાયફોસ્ફેટ. અને સાથે ઉર્જા ઉત્પન્ન થાય. કેટલી ઉર્જા? 30.5 કિલો જૂલ પ્રતિ મોલ. અને આવી રીતે પણ લખાય, 30.5 કિલો જૂલ પ્રતિ મોલ, આ રીતે પણ એને લખી શકાય છે. આ રીતે ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આ હતો આખું એટીપીનું નિર્માણ. શું હતું બેટા? એટીપીનું નિર્માણ. તો હવે ધ્યાન આપો કે એટીપીનો ઉપયોગ કઈ રીતે થાય છે. એટીપીનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો ઉપયોગ તો આપણે જુદી જુદી રીતે કરવાનો હોય. મંડળ મંડળ આવતા મહિનામાં જમા રાખજો મંડળમાં. 15 એટીપીનો ઉપયોગ કોષની ઉર્જાગ્રાહી ક્રિયાઓ, એટલે કોષમાં જે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હોય તેનું સંચાલન કરવા માટે આ એટીપીનો ઉપયોગ થાય. ઉર્જાગ્રાહી ક્રિયાનો મતલબ શું થાય? કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉર્જાનો ઉપયોગ થતો હોય, તો કોષ આ ઉર્જાનો ઉપયોગ થતો હોય તેવી રાસાયણિક પ્રક્રિયામાં આનો એટીપીનો ઉપયોગ કરે છે. એટલે કે ક્યાં ક્યાં? તો કે સ્નાયુનું સંકોચન, એટલે હાથ વાળવો, પગ વાળવો, કમર વાળવી, આ બધાને સ્નાયુ સંકોચન કહેવાય. પ્રોટીન સંશ્લેષણ એટલે કે પ્રોટીનની બનાવટમાં, ઉર્મી વેગના વહનમાં, પ્રચલન એટલે કે હલનચલનની અંદર, આવી બધી જગ્યાએ ઉર્જાનો ઉપયોગ થતો હોય છે. આ હતું શ્વસન. પ્રાણી અને વનસ્પતિમાં બંનેમાં આપણે શ્વસન જોતા હતા. પણ હવે પ્રશ્ન નંબર 25, સેપરેટ વનસ્પતિમાં વાયુ વિનિમય. સેપરેટનો મતલબ શું? અલગ.
चौक्स वनस्पति में वायु विनिमय, वनस्पति अंदर वायु नो विनिमय कई रीते थाय छे ए आपणे अहीं जोवानुं छे। वनस्पति में हवा नो विनिमय कई रीते थाय छे, चलो तो वनस्पति में हवा नो विनिमय कई रीते थाय छे ए आपणे जोईए। तो ध्यान आपो, वनस्पतिओ वायु विनिमय वायुरंध्र द्वारा करे, ये तो आपणे आगळ भणेला ज हता, वायुरंध्रनी रचना जोई लीधी। अने वनस्पतिना कोषो वच्चे जग्या होय, ए जग्याने शुं कहेवाय? आंतरकोषीय अवकाश। वनस्पतिना जे बे कोषो छे, बे कोषो वच्चे जग्या होय ने ए जग्याने शुं कहेवाय? आंतरकोषीय अवकाश। अने आ जग्या हवाना संपर्कमां होय, कोना संपर्कमां होय? हवाना संपर्कमां। एटले आ जग्या शुं करे? तो के वातावरणमांथी कार्बन डायोक्साइड अने ऑक्सिजननी आपले करे प्रसरण द्वारा। प्रसरणनो मतलब ऑक्सिजन जे छे एने अंदर बहार काढशे अने कार्बन डायोक्साइड ने अंदर लेशे, अने प्रसरणनो अर्थ शुं थाय? वधुथी ओछा तरफ जवुं, ए प्रसरणनी क्रिया। तो बहार कार्बन डायोक्साइड वधु होय ने अंदर ओछो होय, तो बहारथी कार्बन डायोक्साइड अंदर आवे। आवी रीते वनस्पति वायु विनिमयनी क्रिया करती होय छे। वनस्पति वायु विनिमयनी जे क्रिया करती होय छे, एटले के वनस्पतिनी जे सपाटी छे छे, ए पांदड़ानी सपाटी छे, डाळीनी सपाटी छे, मूळनी सपाटी छे, प्रकांडनी सपाटी छे, थड़नी सपाटी छे, पुष्पनी सपाटी छे, फळनी सपाटी छे, जे सपाटी परथी वनस्पति श्वसन करे तेने श्वसन सपाटी कहेवाय। आ श्वसन सपाटीनी अंदर श्वसन सपाटी पातळी होय छे, नाजुक होय छे, हवाना सीधा संपर्कमां, सीधा कॉन्टेक्टमां होय छे, अने एनी अंदर पातळी पातळी रुधिर केशिकाओ पण होय। रुधिर केशिकाओ एटले आ तो प्राणीनी एक वात थई, बाकी पातळी पातळी तेनी अंदर एकदम अन्नवाहक पेशी अने जलवाहक पेशीनी केशिकाओ जोवा मळे छे। वायुना प्रसरणनी दिशा पर्यावरणीय अवस्था अने वनस्पतिनी आवश्यकता पर आधारित छे। वायुना प्रसरणनी दिशा एटले वनस्पति कई रीते ऑक्सिजन लेशे, कई रीते कार्बन डायोक्साइड बहार काढशे, अथवा वनस्पति कई रीते कार्बन डायोक्साइड लेशे अने ऑक्सिजन बहार काढशे, आ परिस्थिति आ वस्तु बे बाबत पर आधार राखे। एक तो पर्यावरणीय अवस्था उपर अने एक तो वनस्पतिनी आवश्यकता उपर, बे बाबत पर आधार राखे छे। चलो कई बे बाबत उपर? तो जोईए अहीं बे बाबत, बे एरा जे लास्ट आपेला छे एना उपर आधार राखे। पहली बाबत रात्रिनी, के रात्रि दरमियान जयरे प्रकाश संश्लेषणनी क्रिया थती ज नथी, कारण के रात्रे तो सूर्य नथी, तो वनस्पतिमांथी कार्बन डायोक्साइडनू बहार निकळवू मुख्य क्रिया बनी जाय छे। एटले के रात्रे वनस्पति ऑक्सिजनने ग्रहण करे अने कार्बन डायोक्साइडने बहार काढे, कारण के कार्बन डायोक्साइडनो उपयोग क्या थाय? प्रकाश संश्लेषणनी प्रक्रियामां। तो रात्रे तो प्रकाश संश्लेषण थतुं नथी, एटले वनस्पति रात्रे ऑक्सिजन लेशे, ऑक्सिजन ग्रहण करशे अने कार्बन डायोक्साइड मुक्त करशे। ज्यारे दिवस दरमियान वनस्पति श्वसनमां उत्पन्न थतो कार्बन डायोक्साइड जे छे एने प्रकाश संश्लेषणनी क्रियामां ज वापरी नाखे छे। दिवसे वनस्पति उत्पन्न तो कार्बन डायोक्साइड ज करे, પણ ઉત્પન્ન થતો જે કાર્બન ડાયોક્સાઇડ છે એનો ઉપયોગ ક્યાં કરી નાખે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કરી નાખે, પોતાનો ખોરાક બનાવવામાં કરી નાખે। એટલે દિવસે તે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી નથી, તે દિવસે કોને મુક્ત કરે છે? ઓક્સિજનને મુક્ત કરે છે। એટલે દિવસેનો મતલબ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે અને ઓક્સિજનને મુક્ત કરે છે। પ્રશ્ન નંબર 26, માછલી અને મનુષ્યના શ્વસન દરની તુલના। આપણે શ્વાસોશ્વાસ કરીએ, કેટલો શ્વાસ લઈએ, કેટલો શ્વાસ છોડીએ, દિવસ એક મિનિટમાં, એક કલાકમાં, એક દિવસમાં, એમ માછલી પણ કેટલો શ્વાસ લે અને કેટલો શ્વાસ છોડે એના વિશે તમને અહીંયા સમજાવેલું છે। ચલો તો હું તમને આ જે માછલીની શ્વસન ક્રિયા છે એ પહેલાં હું તમને આકૃતિ દ્વારા સમજાવું, એટલે તમને થોડીક વધારે સારી સમજ પડશે। માછલીની શ્વસન ક્રિયા જે છે એ તમને આકૃતિ દ્વારા સમજાવી એટલે તમને થોડીક વધારે સારી ખબર પડે। ચલો જો હું સરળ આકૃતિ દોરીશ, આ કોણ છે? માછલી છે, માછલીનું મુખ છે, રેડી?
આપણીની આંખ દોરીએ અને માછલીના ગળા પાસે શું રહેલું છે આ છે માછલીનું મુખ આ છે માછલીની ઝાલર ઝાલર રેડી ચલો ઝાલર ઉપર એક ઢાંકણું હોય આમ પડ હોય ઝાલરને ઢાંકતી રચના એને શું કહેવાય ઝાલર ઢાંકણ હવે મારી વાત ધ્યાનથી સાંભળજો બધા કે કેટલીક માછલીઓની અંદર નાની એવી ફાટ પડેલી હોય ગળા પાસે ફાટ પડેલી હોય એને ઝાલર ફાટ કહેવાય શું કહેવાય ઝાલર ફાટ અને ઝાલર ફાટને ઢાંકતી એક રચના હોય ગળીમય રચના એને શું કહેવાય ઝાલર ઢાંકણ કહેવાય અને આવી ઝાલર ઢાંકણો ઘણી બધી હોય તો ઘણી બધી ઝાલર ઢાંકણ હોય તો એને શું કહેવાય ઝાલર કહેવાય શું કહેવાય ઝાલર કહેવાય તો માછલીમાં ઝાલર વડે શ્વસનની ક્રિયા થાય હવે ધ્યાન આપજો માછલીનું મોઢું જ્યારે ખુલ્લે મો ખુલ્લે ત્યારે આ જે ઝાલર ફાટ છે એ કેવી થઈ જાય બંધ થઈ જાય અને મોઢું જ્યારે બંધ થાય ત્યારે ઝાલર ફાટ જે છે એ શું થાય બેટા ખુલ્લે છે તો માછલી મુખ દ્વારા પાણીને પહેલાં ક્યાં લેશે અંદર લે છે માછલી મુખ દ્વારા પાણીને ક્યાં લે અંદર લે અંદર લઈને ઝાલર પર દબાણ કરે ઝાલર દ્વારા પાણી પર શું કરે દબાણ કરે એટલે પાણી ઉપર દબાણ કરે એટલે પાણીની અંદર જે ઓક્સિજન ઓગળેલો હોય એ ઓગળેલો ઓક્સિજન માછલીની રુધિર કેશિકા એટલે વાળ જેટલા પાતળા હોય એટલી પાતળી લોહીની નળી રુધિર કેશીમાં ઓક્સિજન ઓગળી જાય ઓક્સિજન શું થઈ જાય ઓગળી જાય અને પછી ઝાલર ફાટ ખુલ્લે ઝાલર ફાટ ખુલ્લે એટલે ઝાલર ફાટમાંથી પેલું પાણી ક્યાં નીકળી જાય બહાર નીકળી જાય આ રીતે માછલીમાં શ્વસન થાય માછલીમાં મુખમાં માછલી મુખ દ્વારા પાણીને ક્યાં લે અંદર લે પછી એની જે ઝાલર હોય ઝાલર દ્વારા મુખમાં લીધેલા પાણી ઉપર દબાણ કરે દબાણ કરે એટલે પાણીની અંદર જે ઓક્સિજન હોય એ ઓક્સિજન રુધિર કેશિકાની અંદર ઓગળી જાય રુધિર કેશિકામાં ઓગળે એટલે પછી ઓક્સિજન તો ચાલ્યો ગયો પછી નકામાં પાણીને ક્યાં નાખવું તો કે ઝાલર ફાટ ખુલ્લે ઝાલર ફાટ ખુલ્લે એટલે નકામું બધું પાણી બહાર નીકળી જાય આ રીતે માછલીમાં શ્વસનની ક્રિયા થાય હવે પ્રાયોગિક અભ્યાસ દરમિયાન જે માછલી લીધી હતી એ માછલી એક મિનિટની અંદર કેટલી મિનિટની અંદર એક મિનિટની અંદર 66 થી 78 વાર શ્વસન કરે છે શ્વસનનો મતલબ ઓક્સિજન લેવો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો આ બંને ક્રિયા ભેગી થાય ત્યારે એને એક શ્વસન કહેવાય તો પ્રતિ મિનિટ સરેરાશ એક મિનિટમાં સરેરાશ એવરેજ 66 થી 78 વખત શ્વસન કરે છે પ્રયોગમાં લીધેલી માછલી જ્યારે પ્રયોગમાં લીધેલો મનુષ્ય હોય તો એમાં સરેરાશ શ્વસન દર એક મિનિટનો 12 થી 16 વારનો હોય છે એક મિનિટમાં આપણે કેટલો શ્વસન કરીએ છીએ 12 થી 16 વાર આપણે શ્વસન કરીએ છીએ હવાનું કારણ શું કે માછલી આટલું મોટું શ્વસન કરે છે 66 થી લઈને 78 સુધીનું એક મિનિટમાં અને આપણે ખાલી મૂળ 12 થી 16 વાર જ એક મિનિટમાં શ્વસન કરીએ છીએ તો કે માછલી પાણીમાં શ્વસન કરીએ છીએ અને આપણે હવામાં શ્વસન કરીએ છીએ પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ કેવું છે ઓછું એટલે વધુ ઓક્સિજન લેવા માટે માછલીએ વધુ શ્વસન કરવું પડે જ્યારે હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેવું છે વધુ એટલે ઓછું શ્વસન કરશું તો પણ આપણને વધુ ઓક્સિજન મળી રહે છે એટલે આમ જમીન ઉપર રહેતા પ્રાણીઓની તુલનામાં
પાણીની અંદર રહેતા પ્રાણીઓનો શ્વસન દર કેવો હોય છે? ઝડપી, કારણ કે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ જ ઓછું છે, એટલે વધુ ઓક્સિજન લેવા માટે તેઓએ વધુ શ્વસન કરવું પડશે. જ્યારે જમીન ઉપરની વાત કરીએ તો જમીન ઉપર હવાની અંદર ઓક્સિજનનું પ્રમાણ કેવું છે, કેટલું છે? 23% ઓક્સિજનનું વાયુ છે, ખબર છે ને? એટલે ઓક્સિજનનું પ્રમાણ સૌથી વધુ છે હવામાં. એટલે અહીંયા જમીન ઉપર રહેતા સજીવોમાં પ્રાણીમાં રહેતા સજીવોની તુલનામાં શ્વસન દર કેવો છે? ધીમો છે. શ્વસન દર કેવો છે? ધીમો છે. એના પછી આગળ પ્રશ્ન નંબર 27, શ્વસન જીવનની જરૂરિયાત છે. શ્વસન, શ્વાસોશ્વાસની જે ક્રિયા કરવામાં આવે છે, એ શ્વાસોશ્વાસની જે ક્રિયા થાય છે એ જીવનની જરૂરિયાત છે. શ્વાસોશ્વાસ વગર તો મૃત્યુ જ પામી જઈએ ને, કારણ કે શ્વસન તો શું છે, જીવનની ખૂબ મહત્વની ને અગત્યની ક્રિયા છે, એના વગર ચાલે જ નહીં. શ્વસન જીવનની અગત્યની જરૂરિયાત જ છે. ચલો જોઈએ કેમ જરૂરિયાત છે. તો સજીવના કોષની અંદર વિવિધ કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. આ ઉર્જા ક્યાંથી મળે છે? તો કે મેં તમને આગળ કીધું, આ ઉર્જા ક્યાંથી મળે છે? તમે શું ખાવ છો? ખોરાક. ખોરાકની અંદર શું છે? ગ્લુકોઝ. પછી તમે શ્વાસમાં કયો વાયુ લ્યો છો? ઓક્સિજન. ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું દહન થાય, એટલે કે ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય, અને એ ઓક્સિડેશનથી ઉર્જા ઉત્પન્ન થાય. તો આગળ કે ખોરાકની અંદર જે કાર્બનિક પોષક ઘટકો, કાર્બનિક પોષક ઘટક એટલે ગ્લુકોઝ, એ ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય, અને એમાંથી એટીપી નામની ઉર્જા મુક્ત થાય. તો આ પ્રક્રિયાને શું કહેવાય? શ્વસન. આ પ્રક્રિયામાં શું થાય? તો કે હવામાંથી તમે ઓક્સિજન લ્યો છો, એ ઓક્સિજન કોષમાં જાય છે, પ્લસ એ ઓક્સિજનનો ઉપયોગ કરીને ખોરાકનું દહન થાય. ખોરાકનું દહન એટલે ગ્લુકોઝનું દહન થાય છે, અને તેમાંથી ઉર્જા મુક્ત કરવામાં આવે છે. તેમાંથી કોને મુક્ત કરવામાં આવે છે? ઉર્જાને. તો આ ક્રિયાની અંદર ઉર્જા તો મુક્ત થાય જ છે, પણ સાથે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તો કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે નીકળે છે? તો કે ઉચ્છવાસ મારફતે, જેમ ઓક્સિજન લઈએ છીએ તેમ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે, અને નકામું પાણી ઉત્પન્ન થાય છે. તો ઉત્પન્ન થતા પાણીનો પણ શરીરમાંથી ત્યાગ, મૂત્ર મારફતે શરીરમાંથી તેનો ત્યાગ કરવામાં આવે. તો આ જે શ્વસનની પ્રક્રિયા છે, કોષ સ્તરે થયેલી છે, કોષમાં થયેલી છે, એટલે એને કોષીય શ્વસન કહેવાય. સાથે સાથે જે મુક્ત થતી ઉર્જા એટલે કે જે એટીપી છે, એ એટીપીનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ ચાલુ રાખવા માટે થાય, જુદી જુદી જૈવિક ક્રિયાને ચાલુ રાખવા માટે થાય. કારણ કે જૈવિક ક્રિયા શરૂ રહેશે તો જ સજીવ જીવંત રહેશે, અને અગત્યની જૈવિક ક્રિયાઓ તેના શરીરમાં ચાલતી રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્ન નંબર 28. 28મો પ્રશ્ન, વિવિધ પ્રાણીઓના શ્વસન અંગો, જુદા જુદા પ્રાણીના શ્વસન અંગો કયા કયા છે? બધા પ્રાણીની શ્વસન કરવાની ક્રિયા જુદી જુદી હોય, બધાના અંગો પણ જુદા જુદા હોય, તો એ જોવાનું છે. તો પહેલું, જે એક કોષીય પ્રાણી છે, જેમ કે અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ, યુગલીના, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, આ બધી જે એક કોષીય સજીવ છે તેમાં શ્વસનાંગ, શ્વસનાંગ એટલે શ્વસન અંગ છે કોષીય કલા. કોષીય કલા એટલે કોષરસ્તર. કોષરસ્તર એટલે કોષરસપટલ. આ પ્રાણીનું જે બહારનું કોષરસપટલ છે ને, તેના દ્વારા જ તે એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને અંદર લઈ લે, અને અંદરથી ઓક્સિજનને ક્યાં ધકેલી દે? બહાર. પછી બીજું, અળસિયા. અળસિયામાં શ્વસનાંગ, શ્વસન કરતું અંગ છે ત્વચા, ચામડી. અળસિયા ચામડી દ્વારા વાતાવરણમાંથી ઓક્સિજન લે, અને ચામડી દ્વારા જ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ફેંકી દે. ત્રીજું, માછલી, ઝીંગા, કરચલો, આ બધા જલીય પ્રાણી કહેવાય. જલીય પ્રાણીમાં શ્વસન કરવા માટે ઝાલર આવેલી છે, અથવા તો ચૂઈ આવેલી છે, જેના દ્વારા તે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. ત્યાર પછી આવે છે નંબર 4, ડેડકો, ગરોળી, મનુષ્ય, પક્ષી. આવા બધા જે પ્રાણી છે તેમાં શ્વસનાંગ એટલે શ્વસન કરતું અંગ,
ફેફસા આવેલા છે. શું આવેલા છે? ફેફસા. તમે વિદ્યાર્થી મિત્રો એક બાબત અહીંયા ખાસ તમે નોટિસ કરજો કે આ જે ડેડકો જે છે એમાં ત્રણે ત્રણ છે, ચામડી પણ છે, ફેફસા પણ છે અને ઝાલર પણ છે. ડેડકામાં ત્રણે ત્રણ અંગ હાજર હોય, ત્રણેય અંગો દ્વારા શ્વસન કરી શકે, ચામડી દ્વારા શ્વસન કરી શકે, ફેફસા દ્વારા શ્વસન કરી શકે અને ઝાલર દ્વારા પણ તે પોતે શ્વસન કરી શકે છે. ચાલો એના પછી આગળ પ્રશ્ન નંબર 29. હવે પ્રાણીમાં શ્વસનની બધું જોયું, હવે આપણે વનસ્પતિમાં શ્વસન જોઈએ કે વનસ્પતિમાં શ્વાસોશ્વાસની ક્રિયા કઈ રીતે થાય છે. તો ધ્યાન આપો કે પ્રાણીની જેમ વનસ્પતિમાં પણ વિવિધ શ્વસનની પ્રક્રિયા થતી હોય, વિવિધ દેહધાર્મિક ક્રિયા એટલે કે શરીરને જીવંત રાખવા માટે ક્રિયા થતી હોય, અને શરીરને જીવંત રાખવા માટે જો ક્રિયા કરવી હોય તો વનસ્પતિને પણ ઉર્જાની એટલે કે શક્તિની જરૂર પડે છે. અને વનસ્પતિ આ ઉર્જા એટલે કે શક્તિ ક્યાંથી મેળવે છે? તો કે વનસ્પતિ પણ પોતે શ્વસન કરે છે. વનસ્પતિ પોતે શ્વસન કરે એટલે વનસ્પતિ ઓક્સિજન લે છે અને તેના બદલામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. એટલે આમ વનસ્પતિની અંદર પણ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ કેવા છે? શ્વસન વાયુ છે. હા, પ્રકાશ સંશ્લેષણ થતું હોય ત્યારે આ વાયુ ઊંધા થઈ જાય, ઉલટાઈ જાય. એટલે કે પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય અને ઓક્સિજન મુક્ત થાય. પણ જ્યારે પ્રકાશ સંશ્લેષણ ન થતું હોય ત્યારે વનસ્પતિ ઓક્સિજનને લે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને મુક્ત કરે છે. આગળ તો અહીંયા વનસ્પતિમાં ઓક્સિજન અને પ્રાણીમાં ઓક્સિજન એટલે કે વનસ્પતિ અને પ્રાણી બંનેની અંદર શ્વસનની તુલના માટેના ત્રણ મુદ્દા આપેલા છે કે જો વનસ્પતિની અંદર જેટલા પણ અંગો છે, પ્રત્યેક અંગો, મૂળ, પ્રકાંડ, પણ, બધામાં જુદી જુદી રીતે વાત વિનિમય એટલે શ્વસનની ક્રિયા થતી હોય છે. એવું નથી કે ભાઈ એક પ્રાણીની અંદર એક સરખી પ્રક્રિયા થાય. નહીં, વનસ્પતિમાં કેવું ખબર છે, જેને ઓક્સિજન જોતો હોય એ પોતે જાતે શ્વસન કરે. વનસ્પતિના પર્ણને ઓક્સિજન જોતો છે તો પર્ણ શ્વસન કરે. પ્રકાંડ એટલે કે થડને ઓક્સિજન જોતું છે તો થડ શ્વસન કરે, પ્રકાંડ શ્વસન કરે. મૂળને ઓક્સિજન જોતો છે તો મૂળ શ્વસન કરે. પણ પ્રાણીઓની અંદર એવું ન હોય. પ્રાણીની અંદર તો શું હોય? સ્પષ્ટ શ્વસનાંગ. શ્વસનાંગ એટલે કે સ્પષ્ટ શ્વસન કરતા અંગો. પણ વનસ્પતિને આ અંગોનો શું હોય? અભાવ હોય. પ્રાણીઓની જેમ જે શ્વસનાંગો છે એમ વનસ્પતિને પ્રાણીઓની જેમ શ્વસનાંગનો અભાવ હોય. એટલે વનસ્પતિની અંદરનું જે દરેક અંગ છે, દરેક અંગ સ્વતંત્ર રીતે શ્વસનનું કાર્ય કરે છે. આગળ, વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુનું વહન પ્રાણીઓની સરખામણીમાં ઓછા પ્રમાણમાં થાય. જો પ્રાણીમાં શું થાય, આપણે શ્વાસ લઈએ, નાક દ્વારા શ્વાસ લઈએ, મનુષ્યની વાત કરીએ તો નાક દ્વારા શ્વાસ લઈએ એટલે ઓક્સિજન જાય ફેફસામાં, ફેફસામાંથી ઓક્સિજન આખા શરીરમાં ચાલ્યો જાય, એક ભાગમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાં ચોથા. પણ વનસ્પતિમાં એવું ન થાય. વનસ્પતિના પર્ણને ઓક્સિજનની જરૂર પડે છે તો વનસ્પતિનું પર્ણ ઓક્સિજન લે તો એનું પર્ણ જ વાપરી નાખે ઓક્સિજન, બીજાને આપે જ નહીં. એટલા માટે વનસ્પતિના જે ભાગને ઓક્સિજનની જરૂર પડે તે ભાગ પોતે શ્વસન કરતો હોય છે. આગળ, પ્રાણીઓની તુલનામાં વનસ્પતિઓમાં શ્વસનની ક્રિયા ખૂબ ધીમી છે. જો પ્રાણીની શ્વસનની ક્રિયા થોડીક ઝડપી છે પણ વનસ્પતિની શ્વસનની ક્રિયા કેવી છે? પ્રાણીની તુલનામાં ધીમી. આપણી કરતાં વનસ્પતિની શ્વસનની ક્રિયા કેવી છે? ધીમી છે. ચલો હવે વનસ્પતિના દરેક અંગ કઈ રીતે શ્વસન કરે છે એ તમને અહીંયા સમજાવીએ. પ્રશ્ન 30, વનસ્પતિના મૂળ દ્વારા થતું શ્વસન, કે વનસ્પતિના મૂળ કઈ રીતે શ્વસન કરે છે. આપણે આકૃતિ જોઈને જ આખું સમજશું. જો વનસ્પતિના જે મૂળ છે, મૂળ ક્યાં હોય? મૂળ જમીનમાં હોય. વનસ્પતિના મૂળને શું જોઈએ? ઓક્સિજન જોઈએ. તો એ વનસ્પતિના મૂળ ઓક્સિજન ક્યાંથી મેળવે ખબર છે? આ જે જમીનના જે કણો દેખાય તમને, આ જમીનના કણો, હે, એ જમીનના કણો વચ્ચે જગ્યા રહેલી છે. શું રહેલી છે? જગ્યા. આ જગ્યામાં હવા હોય, એ હવામાંથી ઓક્સિજન પ્રસરણ મારફતે, કોના મારફતે? પ્રસરણ મારફતે વનસ્પતિના જે મૂળ છે તે ઓક્સિજનને ગ્રહણ કરે છે. આ વનસ્પતિના જે મૂળ છે ને, એ મૂળની સપાટી તમને દેખાય, આ મૂળની સપાટી, ઉપરની સપાટી, એને મૂળની સપાટી કહેવામાં આવે.
तो मूळनी सपाटी ઉપરના જે કોષો છે એને અધિસ્તરીય કોષ કહેવામાં આવે. કેવા કોષ કહેવામાં આવે? અધિસ્તરીય કોષ. અને અધિસ્તરીય કોષોનું વિસ્તરણ થાય, વિસ્તરણ થાય એટલે ફેલાય, અને એમાંથી નાના નાના તંતુ બને. જો તમે આકૃતિમાં જોઈ શકો છો, મૂળમાંથી નાના નાના તંતુ બહાર નીકળેલા છે. આ તંતુને કહેવામાં આવે મૂળ રોમ. શું કહેવામાં આવે? મૂળ રોમ. અને મૂળ રોમ છે એ હવાના સંપર્કમાં હોય, જમીનની વચ્ચે, જમીનના કણ વચ્ચે જે હવા રહેલી હોય ને એ હવાના સંપર્કમાં આ મૂળ રોમ હોય. અને આ મૂળ રોમ શું કરે? તો કે જમીનના કણો વચ્ચે જે હવા રહેલી છે તે હવામાંથી ઓક્સિજનને સીધે સીધો પ્રસરણ દ્વારા પાછો ખેંચી લે. સીધે સીધો પ્રસરણ દ્વારા શું ખેંચી લે? પાછો. એટલે શ્વસન દરમિયાન મૂળ રોમમાંથી ઓક્સિજનને, મૂળ રોમ દ્વારા જમીનમાંથી ઓક્સિજનને ખેંચી લે અને ત્યાં જ પાછો કાર્બન ડાયોક્સાઇડ પાછો બહાર કાઢી નાખે પ્રસરણ દ્વારા. તે જે માર્ગે પ્રસરણ દ્વારા ઓક્સિજનને અંદર લેવાયો હોય તે જ માર્ગે પ્રસરણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડને શરીરની બહાર ધકેલી દે છે. તો આ હતું વનસ્પતિના મૂળ દ્વારા શ્વસન. હવે એના પછી પ્રશ્ન નંબર 31, વનસ્પતિમાં પ્રકાંડ દ્વારા થતું શ્વસન. પ્રકાંડ એટલે થડ. પ્રકાંડનો મતલબ શું થાય બેટા? થડ થાય. થડ જોયું ને, વૃક્ષનું થડ. તો આ છે વનસ્પતિનો થડનો એક ટુકડો, તમને સમજાવવા માટે દોરેલો છે. તમારી આકૃતિ દોરવાની જ છે જ્યારે તમે જોઈને લખો છો પીડીએફમાંથી ત્યારે. ચલો, તો વનસ્પતિનો જે છોડ છે એના પ્રકાંડમાં વાયુરંધ્ર આવેલા હોય. શું આવેલા હોય? નાના નાના વાયુરંધ્ર. ના, છોડ હોય તો ની વાત છે, કોની મેં વાત કરી? છોડની. પણ કોઈ મોટી વનસ્પતિ હોય એટલે કે વૃક્ષ હોય, છોડ હોય તો એને પ્રકાંડમાં એના થડમાં શું આવેલા હોય? વાયુરંધ્ર. પણ કોઈ મોટું વૃક્ષ હોય તો એના પ્રકાંડની અંદર શું આવેલું હોય? વાત છિદ્ર આવેલા હોય અથવા તો હવા છિદ્ર આવેલા હોય. હવે શ્વસન માટે વનસ્પતિને કયું વાયુ જોઈએ? ઓક્સિજન. તો વાતાવરણની અંદર રહેલો જે ઓક્સિજન હોય ને એ પ્રસરણ મારફતે આ વાયુરંધ્ર, વાત છિદ્ર કે હવા છિદ્ર મારફતે ઓક્સિજન જાય અંદર, આખો અંદર ચાલ્યો જાય, ઓક્સિજન અંદર જાય. પછી એ ઓક્સિજનનો ઉપયોગ થાય એટલે એમાંથી શું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ. અને એ કાર્બન ડાયોક્સાઇડ પછી એ જ માર્ગે પ્રસરણ દ્વારા વનસ્પતિમાંથી બહાર નીકળી જાય. ઘણી વનસ્પતિ કાષ્ઠમય હોય, કાષ્ઠમય એટલે કઠણ લાકડાની વનસ્પતિ. જ્યારે મોટી થઈ જાય ને, મજબૂત બની જાય ને, એના 10-15-20-25 વર્ષ થઈ જાય ને, એટલે એનું જે થડ છે ને એ કાષ્ઠ એટલે કે મજબૂત લાકડાનું બની જાય. હવે લાકડામાંથી ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડની અવર જવર તો થાય નહીં, પણ એ વખતે લાકડામાં છિદ્ર રહેલા હોય ને એ છિદ્રને વાત છિદ્ર કહેવામાં આવે. કયા છિદ્ર કહેવામાં આવે? વાત છિદ્ર. અને વાત છિદ્ર મારફતે શ્વસનની પ્રક્રિયા થતી હોય છે. વાત છિદ્ર મારફતે કોની ક્રિયા થતી હોય છે? શ્વસનની ક્રિયા થતી હોય છે. એના પછી આજનો છેલ્લો પ્રશ્ન, 32મો પ્રશ્ન. ચલો છેલ્લો પ્રશ્ન છે, જોઈ લઈએ. જે સ્થળચર પ્રાણીઓ છે, સ્થળચર પ્રાણી એટલે કે જે જમીન પર રહેતા પ્રાણીઓ છે. કેવા પ્રાણી છે? જમીન પર રહેતા પ્રાણીઓ. એ શ્વસન વાયુઓના વિનિમય માટે શ્વાસમાં લીધેલા વાયુ, ઓક્સિજનને લેવો, કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવો, એ બધી એના માટે આવશ્યકતાઓ શું શું છે? કંઈક સુવિધા તો જોઈએ ને. હું તમને એમ કહું કે જાઓ મારા માટે પાણી લઈને આવો, તો તમે હાથમાં, હથેળીમાં, ખોબામાં પાણી લઈને આવશો નહીં. તમે શેમાં પાણી લઈને આવશો? ગ્લાસમાં. તમારી પાસે સુવિધા છે એમાં. આપણે ઓક્સિજન લેવો હોય ને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો હોય સ્થળચર એટલે જમીન પરના પ્રાણીઓને, તો એના શરીરમાં કંઈક આવશ્યકતા, કંઈક સુવિધા તો હોવી જોઈએ ને. તો એ સુવિધા વિશે વાંચવાનું છે, સમજવાનું છે કે જે સ્થળચર પ્રાણીઓ છે એટલે કે જે પ્રાણીઓ વાતાવરણમાંથી ઓક્સિજનનો ઉપયોગ કરે છે, તો આવા પ્રાણીઓ ઓક્સિજનનું જુદા જુદા પ્રાણીઓની અંદર ભિન્ન ભિન્ન અંગો દ્વારા શોષણ થાય. આ જે ઓક્સિજન જે લેવાય છે એ ઓક્સિજનનું જુદા જુદા પ્રાણીઓમાં જુદા જુદા અંગો દ્વારા ઓક્સિજનનું શોષણ થાય છે એટલે ઓક્સિજન લેવાય છે. તો 5 મુદ્દા આપેલા છે જુદા જુદા પ્રાણીઓના. ચલો, પ્રાણીના નામ નથી, ખાલી સમજવાની વાત છે મુદ્દાઓની. પહેલું, બધા જ અંગોમાં એવી રચના હોય
કે એ અંગોની અંદરની જે સપાટી છે એ સપાટીનું ક્ષેત્રફળ વધારી શકીએ, અને સપાટીનું ક્ષેત્રફળ વધારીને તેમાં ઓક્સિજનને આપણે ઓગાળી શકીએ. જેમ કે એવું અંગ કયું આવેલું છે, ફેફસા. ફેફસા ભલે તમને નાના દેખાય, પણ ફેફસાની અંદરની ગળીને જ્યારે ગળીઓ વળેલી હોય એ ગળીને તમે ખેંચો ને એટલે ફેફસાની વિસ્તૃત સપાટી બને, બહુ મોટી સપાટી બને, બહુ મોટું ક્ષેત્રફળ બને, અને આ ક્ષેત્રફળમાં વધુમાં વધુ ઓક્સિજનનું શોષણ થઈ શકે છે. બીજું, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટે સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય છે. ઓક્સિજન લેવો, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો, એના માટે જે સપાટી કામ કરે છે, એના માટે કઈ સપાટી કામ કરે, ફેફસાની સપાટી કામ કરે છે. તો ફેફસાની સપાટી ખૂબ જ પાતળી હોય છે અને ખૂબ જ નાજુક આવેલી હોય છે. આગળ, આ અંદરની સપાટીના રક્ષણના હેતુથી, આ સપાટીનું રક્ષણ તો કરવું પડે ને, એટલે આ સપાટી શરીરની અંદર ગોઠવાયેલી છે. ફેફસા આમ ગળા પાસે બહાર લટકતા હોય તો કેવું લાગે, એ સારું ન લાગે. એટલે ફેફસાને ક્યાં મૂકી દીધા, અંદર છાતીમાં મૂકી દીધા, કારણ કે બહાર હોય તો નાજુક રહે, બેક્ટેરિયા વાયરસનો ચેપ લાગે, રોગ થાય, એનું રક્ષણ કરવું પડે, એટલે એને શરીરની અંદર ગોઠવી દીધેલા છે. વાત વિનિમય માટે સપાટી ઉપર હવાને આવવા જવા માટેનો એક ચોક્કસ માર્ગ બનાવેલો હોય છે. ચલો, ફેફસાને અંદર તો મૂકી દીધા, પણ પછી ઓક્સિજનને છેક ફેફસા સુધી પહોંચાડવો તો ખરો, અને ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડને બહાર તો કાઢવો પડે, એના માટે એક માર્ગ બનાવવો પડે, એને શ્વસન માર્ગ કહેવાય. તમને બધાને ખબર છે, માર્ગ આપણા નાકથી શરૂ થાય ને ફેફસામાં ગળાના ભાગે પૂરો થાય. આગળ, ઓક્સિજનના ઓક્સિજન જ્યારે શોષણ પામતો હોય એ ક્ષેત્ર એટલે વિસ્તારમાં હવા અંદર આવવા અને બહાર જવા માટેની એક ક્રિયાવિધિ જોઈએ, એક સિસ્ટમ જોઈએ. એવું ન હોય કે ગમે ત્યારે મન ફાવે ત્યારે ઓક્સિજન અંદર જાય ને કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય, એવું ન હોય. ઓક્સિજન અંદર જાય છે અંદરના વિસ્તારમાં અને કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય છે, તો એના માટે એક ચોક્કસ સિસ્ટમ હોય, પદ્ધતિ હોય. અને આપણી પદ્ધતિને કયા નામથી ઓળખીએ છીએ, શ્વાસોશ્વાસની ક્રિયા. કે પહેલાં ઓક્સિજન લઈએ, ઓક્સિજન ઓગળે, પછી જ કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે. આપણે એકસાથે બબ્બે ત્રણ ત્રણ વાર ઓક્સિજન લઈએ અને બબ્બે ત્રણ ત્રણ વાર કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ એવું બને છે, નથી બનતું. એની એક ચોક્કસ ક્રિયા હોય છે અને એ ક્રિયા દ્વારા જ આ વાત વિનિમય કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર ઓનલાઈન પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયો ટૂંક સમયમાં તમને પાછો મોકલવામાં આવશે. જય શ્રી કૃષ્ણ.